રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાયમાલ થયા જેમાં પાકોને ભારે નુકસાન તથા કપાસના બગડેલા પાકને પશુઓના ઘાસચારા માટે આપી ગુજરાતમાં લગભગ જગ્યાએ સારો વરસાદ વરસ્યો અને ત્યારબાદ પહેલા વાયુ વાવાઝોડું અને ત્યારબાદ મહા વાવાઝોડું આમ બે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને હાથમાં આવેલ કોડિયો કુદરતે છીનવી લીધો હતો અને આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે ત્યારે મોંઘા ભાવના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને હતા જેમાં મગફળી એવા રતિભાઈ ટોપિયાનો દસ વીઘાનો કપાસ પાક પણ ખરાબ થઈ જવા પામ્યો હતો અને એક વીઘે ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચ કરીને લાખો રૂપિયા દસ વીઘામાં કપાસના પાકની વાવણી કરી હતી પણ બીજા ખેડૂતોની જેમ આ ખેડૂતોને કપાસનો પાક નિષ્ફળ થયેલ હોય અને કપાસમાં કોઈ વાવેતર મળે તેવી સ્થિતિ નહોતી જેથી નિરાશ થઈને કપાસનો દસ વીઘાનો કપાસ કાં તો બારી નાખવો અથવા તો ફેંકી દેવો એવું નક્કી કર્યું હતું પણ પોતાના સગાએ જણાવ્યું કે આ કરવાથી કોઈને ઉપયોગ નહીં થાય જેથી આનો સદુપયોગ થાય તે માટે પશુઓને નીણ અને ઘાસ માટે આપીએ તો સારું રહે જેથી અતિભાઈ ટોપે પોતાનો દસ વીઘાનો કપાસનો પાક ખરાબ થઈ ગયો છે એ પોતાના ખેતર પાસે આવેલ વેગડી ગામે રહેતા માલધારીઓને બોલાવીને બગડેલા કપાસના પાકને પશુઓના ઘાસચારા અને નીણ માટે આપી દેવાયો હતો આમ ખેડૂતને પડતા પર પાટું તો પડ્યું હતું અને દસ વીઘાની નુકસાની પણ વેઠવા છતાં મન મોકળું રાખીને પશુઓના ઘાસચારા અને નીણ માટે આપી દેતા માનવતા દાખવીને અને ખેડૂતોને પ્રેરણાદાયી કામ કર્યું હતું અને ખેડૂતે સરકાર પાસે રાહતની અપેક્ષાની માંગણી કરી હતી અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી મારું નામ રતિલાલ જીણાભાઈ ટોપિયા મારે દસ વીઘાનો કપાસ છે એ કમોસમ વરસાદને કારણે ધોમધામ વરસાદને કારણે મારે ફેલ થયેલ છે એટલે હવે મારે શું વિચારવું એનો બાળવો અથવા માલધારીને આપવો પછી બાજુમાં મારા કાકા છે એટલે એને નિર્ણય કર્યો એ એકર અત્યારે માલધારી વેગડી જતા તારા ખેતરમાં વેગડીના માણસો છે ને એને તું ખવડાવવા આપી દે એટલે મેં ફોન કરીને એને ફોન કર્યો કે હાલો ભાઈ તમારે જેને વણ ખવડાવવું હોય એ ઉપાડી જજો એટલે સવારે ત્રણ ચાર ગાડા લઈને આવ્યા ને અત્યારે ઉપાડીને ભરીને વૈયા ગયા એટલે હવે હું કરવું અને અંદાજે એમાં પાંત્રીસથી ચાલીસ હજારનું ખર્ચ છે હવે એ ક્યાંથી કાઢવું ઉપાડી તો નાખ્યો હવે એમાં ક્યાંથી કાઢવું એ તો કાંઈ

કપાસ હતો એટલે એ મેં ગોવરિયા આપી દીધો છે ખાવા બાળવો હતો એથી મને બે જણા કે ભાઈ માલઢોર કોકના ખાતા હોય તો એને આપી દે તો માલઢોર કે અમારે ખાઈ જાય એને નીર બે ભાવના હિસાબે ખવરાવ લઈ ગયા મારું નામ વલ્લભભાઈ જીવરાજભાઈ ટોપિયા છે મારી બાજુમાં રતિલાલ મારા છોકરો થાય છે ભત્રીજો થાય છે એને દસ વીઘાનો કપાસ વાવ્યો હતો પણ કમોસમી વરસાદના હિસાબે દસ વીઘાનો કપાસ ફેલ થઈ ગયેલો છે તો પછી હવે અમે એવું નક્કી કર્યું છે કે આ કપાસનું કરવું શું અમે વેગરીવાળા માણસો માલધારીને બોલાવ્યા અને એ લોકો અત્યારે અમારો આ કપાસ ઉપાડે જ છે અને એના માલધારને ખવડાવવા લઈ જાય છે હવે અમારી સરકારને એવી રજૂઆત છે કે આ કાંઈ અમારો જે કાંઈ વીમો છે જે કાંઈ અછત રાહતની જે કાંઈ અમે ફોરમ ભર્યા છે એનું જે કાંઈ સરકાર વિચારે અને થોડી ઘણી જે કાંઈ રાહત દેવાની થતી હોય તો તાત્કાલિક મંજૂર કરે એવી અમારી થોડીક અપેક્ષા છે અમે આ કપાસ કમોસમી વરસાદની હિસાબે અમારો કપાસનો પાક અત્યારે સંપૂર્ણ ફેલ છે હવે અમે આ કપાસ માલધારીઓને આપી દીધો છે ખવડાવવા માટે નહીં એ લોકો ઉપાડી છે એને લઈ જાય છે મારું નામ રામભાઈ છે રામભાઈ દેવાભાઈ ભારાય ગામ વેગડી અમે વેગડી ગામના માલધારી છીએ અને આ રતિલાલભાઈનો ફોન આવ્યો હતો એ કે મારા દસ વીઘાનો કપાસ છે અને બગડી ગયો છે એ કે વરસાદના હિસાબે વરસાદ બહુ પડ્યો ને એના હિસાબે કપાસ લાલ થઈ ગયો અને બગડી ગયો છે એટલે આમાં કંઈ માલ થયો નથી માટે અમે ફોન આવ્યો હતો એટલે અમે ગાડું અને રિક્ષા એવું લઈને આ કપાસ ભરવા આવ્યા છે એ કે તમે તમારી ભેંસોને ઢોરને ઢોર ખવરાવજો કે એટલે અમે કપાસ ભરવા આવ્યા છીએ એ કે મારો કપાસ બગડી ગયો છે માટે અમે રિક્ષા ને ગાડાને એવું લઈને આવ્યા છીએ કપાસ ભરવા એ લોકોનો કપાસ દસ વીઘાનો કપાસ બગડી ગયો છે એટલે હું માલ ઢોરને ખવડાવવા અમે લઈ જઈશી આ કપાસ બધો ગાય કમોસમી વરસાદને હિસાબે આ બધો કપાસ બગડી ગયો છે માટે અમે આ બધો ઢોરને ખવડાવવા લઈ છીએ આંપાય સુવા કેટીવી ન્યૂઝ ધોરાજી